मित्रों हूँ सतीश राठौर धोरण छ ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 10 પૃથ્વીના આવરણો જીમના ભાગ પહેલાની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા જે મુખ્ય ચાર આવરણો છે એની સાથે સાથે આપણે પહેલું આવરણ એમની અંદર ચર્ચા કરી હતી મૃદાવરણ બીજું આવરણ જલાવરણ વિશેની ચર્ચા કરી ગયા હતા। હવે આપણે જોઈએ છે ભાગ નંબર 2 ભાગ 2 ની અંદર આપણે વાતાવરણ છે એ વાતાવરણ વિશેની આપણે વાત કરીએ છે એટલે કે આવરણોની અંદરનું ત્રીજું આવરણ વાતાવરણ। તો વાતાવરણને અંગ્રેજીમાં એટમોસ્ફિયર કહેવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એટમોસ્ફિયર એટલે વાતાવરણ। તો હવે વાતાવરણની આપણે વ્યાખ્યા વિશે જોઈએ તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા। ખાસ વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા યાદ રાખજો અને તમે બોર્ડ ઉપર જોઈ પણ શકો છો તમારી લગબુકમાં પણ લખી શકો છો। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈ આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટર 800 થી 1000 કિલોમીટર ની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। તો આ હતી વાતાવરણની વ્યાખ્યા। ફરી પાછી તમને વાતાવરણની વ્યાખ્યા જણાવી દઉં, ખાસ ધ્યાન આપજો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટર ની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। હવે આપણને એક પ્રશ્ન અહીંયા એ થાય કે વિવિધ વાયુઓ, તો વિવિધ વાયુઓ એટલે ક્યાં? તો હવે આપણે એ વિવિધ વાયુઓ વિશે વાત કરીએ કે વાતાવરણની અંદર ક્યાં ક્યાં વાયુઓ ભરેલા છે। તો વાતાવરણમાં વિવિધ વાયુઓમાં પાણીની વરાળ, આપણે આગળ જોઈતું જલાવરણની અંદર કે જે ભેજ સ્વરૂપે રહેલું છે તો એ વરાળ બાષ્પીભવન થાય અને એ વરાળ જે છે એ વરાળ વાતાવરણની અંદર રહેલી હોય। આપણે ઘણી વખત જોઈએ કે સૂર્યપ્રકાશની અંદર અમુક જગ્યાએ પાણી રહેલું છે એવું આપણને ભાસ થાય પણ ત્યાં પાણી હોતું નથી, એ શેને કારણે? તો કે હવામાં જે ભેજ રહેલો હોય તો એ ભેજ પાણીનું પ્રતિબિંબ હોય તો એ પાણીનું પ્રતિબિંબ હોય એમ લાગે છે, તો એ પાણીની વરાળ। ત્યારબાદ ધૂળના રજકણો કે અમુક પ્રકારે જે પવન આવે છે તો પવનને કારણે મૃદાવરણની અંદર જે ઝીણા ઝીણા કણો જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આવા ધૂળના રજકણો એમની અંદર ભરેલા હોય। ત્યારબાદ ઉલ્કા કણ કે જે શૂન્ય અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણની અંદર આવા ઉલ્કા કણો છે એ ઉલ્કા કણો પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે, જેમની અંદર આપણે વાત કરેલી હતી કે આવા ઉલ્કા કણો છે એ ઉલ્કા કણો પૃથ્વીના આ વાતાવરણના સંપર્કમાં આવે તો વાતાવરણના સંપર્કમાં આવતા એ ઘર્ષણ પામે છે અને ઘર્ષણ પામી સળગવા લાગે છે અને આ સળગતા ઈ રાખ બની જાય છે અને ઈ રાખ એટલે શું થાય તો કે ધૂળના રજકણો તો એ ઉલ્કાને કારણે પણ ઉદ્ભવે છે। પરંતુ અમુક જે આવી મોટી મોટી ઉલ્કાઓ હોય તો ઈ સળગતી નથી અને સમુદ્ર છેટ મૃદાવરણ સુધી એટલે કે પૃથ્વીની સપાટી ઉપર પડે છે અને મોટો ખાડો કરી અને ત્યાં સરોવરની રચના કરે છે। તો આવા ઉલ્કા કણ પણ જે એમની અંદર સમાવેશ થઈ જાય જેના વિશે તમને વાત કરી દઉં તો કે આપણા ગુજરાતની અંદર પણ આવી 40 કિલોની ઉલ્કા જે છે એ 40 કિલોની ઉલ્કા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પડેલી હતી જેનું પણ તમે ઇતિહાસની અંદર અથવા તો ગૂગલની અંદર સર્ચ કરી શકો છો। ત્યારબાદ ક્ષાર કણો કે અમુક પ્રકારના જે આ પાણીનું બાષ્પીભવન થાય છે કે ઘનીભવન થાય છે તો એ ઘનીભવન થવાને કારણે સમુદ્ર પરથી જ્યારે આ બાષ્પીભવન કે ઘનીભવન થાય છે તો એમની અંદર ક્ષાર પણ જે છે એ બાષ્પની સાથે ક્ષાર પણ જતો હોય છે તો આના કારણે વાતાવરણની અંદર આવા ક્ષાર કણો પણ સમાયેલા હોય છે તથા અમુક પ્રકારના સૂક્ષ્મ જીવ જંતુઓ કે જે નાના નાના જીવ જંતુઓ આપણે કીડી માખી મચ્છર જેની વાત કરીએ છીએ તો આવા નાના નાના જીવ જંતુઓના મૃત શરીર એટલે કે જેને આપણે અવશેષ કહી શકાય તો આવા જીવ જંતુઓના અવશેષો પણ એમની અંદર ભરેલા હોય છે। તો વાતાવરણની અંદર આવા વિવિધ પ્રકારના આ વાયુઓ અને આવા બધા પ્રકારના કણો રહેલા હોય છે કે જે વાતાવરણની અંદર હવા બની જતા હોય છે અને આ વાતાવરણ છે એમની અંદર હવે આપણે જોઈએ તો કે એમની ખાસ આ વિશેષતા યાદ રાખજો કે વાતાવરણ રંગ ગંધ અને સ્વાદ રહિત હોય છે એટલે કે વાતાવરણનો કોઈ રંગ હોતો નથી
આપણે એમ ન કહી શકાય કે વાતાવરણ જે છે એ ગ્રીન રંગનું છે, કે આપણે એમ ન કહી શકાય કે વાતાવરણ ગુલાબી રંગનું છે, કેમ કે એ કોઈ પણ પ્રકારનો રંગ ધરાવતું નથી, પણ સરખામણી કરી શકાય. જો વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો, એ કોઈ પણ રંગ ધરાવતું નથી પરંતુ સરખામણી કરી શકાય, કેમ કે ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની ઋતુની અંદર જે લીલુંછમ ઘાસ ઉગી નીકળેલું હોય તો આપણે એમ કહી શકાય કે ભાઈ ગ્રીનરી છવાયેલી છે, તો એ લીલા રંગ સાથે પણ એ આપણે એને એની સાથે સંબંધ ધરાવ્યો છે, પણ વાતાવરણ ગ્રીન બની નથી તો વાતાવરણ રંગ પછી એની ગંધ પણ ન હોય. આપણે એમ ન કહી શકાય કે વાતાવરણ ખારું છે, વાતાવરણ તીખું છે, વાતાવરણ છે એ મોરું છે, તો વાતાવરણની કોઈ પણ ગંધ પણ હોતી નથી અને એની સાથે સાથે એનો સ્વાદ પણ આપણને આવતો નથી, કોઈ પણ પ્રકારનો સ્વાદ જે છે એ સ્વાદ આવતો નથી, કેમ કે વાતાવરણને આપણે ટેસ્ટ જ કરી શકતા નથી. અને આ કે રંગ ગંધ અને સ્વાદ રહિત હોવાથી તે પારદર્શક છે, એટલે કે એની આપણે આરપાર જોઈ શકીએ છીએ, એટલે કે વાતાવરણ છે ને અદ્રશ્ય છે. વાતાવરણ આપણે જોઈ શકતા નથી પણ વાતાવરણનો આપણને અનુભવ થાય છે, અદ્રશ્ય સ્વરૂપની અંદર વાતાવરણ રહેલું છે, માત્ર એમનો અનુભવ થાય છે. તો આવા પારદર્શક સ્વરૂપની અંદર વાતાવરણ રહેલું હોય છે અને વાતાવરણની અંદર જે આપણે અનુભવ કરીએ છીએ તો એ અનુભવ કોનો કરીએ છીએ, તો કે અનુભવ આપણે વિવિધ પ્રકારના વાયુઓ જે છે તો એ વિવિધ પ્રકારના વાયુઓનો આપણે અનુભવ કરીએ છીએ. તો આવા વિવિધ પ્રકારના વાયુઓ ક્યાં છે એના વિશે જોઈએ. તો વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન વાયુ એટલે કે આપણે તેની સંજ્ઞા N રહેલી છે, તો એ નાઇટ્રોજન વાયુ છે. ત્યારબાદ ઓક્સિજન વાયુ, ઓક્સિજન વાયુની સંજ્ઞા O2 ઓક્સિજન વાયુ રહેલું છે. ત્યારબાદ ઓર્ગોન અને CO2, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન જેવા વાયુઓ વાતાવરણની અંદર સમાયેલા છે, એટલે કે વાતાવરણ એટલે કે આપણી આસપાસ વીંટળાયેલી આ હવાની અંદર આવા બધા વાયુઓ ભરેલા છે અને આપણે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે વૃક્ષો પણ અલગ, કે આપણે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, એટલે કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, એવી જ રીતે વૃક્ષોને આપણાથી ઊંધું કે એ લોકો ઓક્સિજન છે તે ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો આ બંનેની એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે. તો આમ એમનો પણ આવા વાયુઓનો એટલે કે વાતાવરણની અંદર ભરેલા આવા વાયુઓનો ઉપયોગ થઈ જાય છે. એની સાથે સાથે આ વાયુઓનું પ્રમાણ વિશે પણ જોઈએ કે આવા વાયુઓ રહેલા છે તો વાતાવરણની અંદર એટલે કે 800 કિલોમીટરથી લઈ અને 1000 કિલોમીટરની ઊંચાઈની અંદર આ વાયુઓ કેટલા પ્રમાણની અંદર ભરેલા છે એના વિશે આપણે જોઈએ. તો કે નાઇટ્રોજન 78.3% જેટલું નાઇટ્રોજન હવાની અંદર વાતાવરણમાં ભરેલું છે. ઓક્સિજન 20.99%, ખાસ વિદ્યાર્થી મિત્રો આ બાબત યાદ રાખજો, ઓક્સિજનનું પ્રમાણ 20.99% વાતાવરણની અંદર રહેલું છે, જે આ 20.99%માંથી આપણે માનવો આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજનને આપણે ગ્રહણ કરીએ છીએ. અને ત્યારબાદ ઓર્ગોન વાયુ વિશે જોઈએ કે 0.94% ઓર્ગોન વાયુ વાતાવરણની અંદર રહેલો છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાની અંદર એટલે કે વાતાવરણના આ વિસ્તારની અંદર જે છે એ ફેલાયેલો છે. અને એની સાથે સાથે અન્ય વાયુ કે એના સિવાયના આપણે બીજા વાયુઓ કહીએ તો કે ઇથેન, મિથેન જેવા વાયુઓ છે એ પણ વાતાવરણની અંદર આવા અન્ય વાયુઓ રહેલા છે. તો અન્ય વાયુઓનું પ્રમાણ કેટલું છે, તો કે 0.01% જેટલા અન્ય વાયુઓ પણ વાતાવરણની અંદર રહેલા છે. તો આ પ્રમાણના વાયુઓ વાતાવરણની અંદર રહી માનવો અને જે કઈ પણ સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિને આ વાયુઓ કાર્ય એટલે કે એમને ઉપયોગી બને છે. અને આની અંદર પણ તમે જોઈ શકો છો કે સૌથી વધારે વાયુ વાતાવરણની અંદર સૌથી વધુ હોય તો એ છે નાઇટ્રોજન. 78.3% સૌથી વધારે વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ રહેલું છે. અને નાઇટ્રોજન વિશેની બીજી પણ વાત તમને કહી દઉં કે કોઈ પણ આપણે જે ખોરાક લઈએ છીએ તો એ લાંબા સમય સુધી એના એ જ સ્વરૂપમાં રહે છે,
એના ઉદાહરણ વિશે તમને વાત કરી દઉં તો કે અમુક વસ્તુઓ કે આપણે પેકિંગ હોય પ્લાસ્ટિકની કોથળીની અંદર તો આપણે જોયું હોય આપણને એમ લાગે કે એમની અંદર હવા ભરેલી છે પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર એ પ્લાસ્ટિકના પેકિંગ ખોરાકની અંદર હવા નથી ભરેલી હોતી એમની અંદર નાઇટ્રોજન ભરેલો હોય છે એના કારણે શું થાય છે તો કે જ્યારે પણ આપણે એ પેકિંગ તોડીએ છીએ તો એમની અંદર રહેલો ખોરાક આપણે એના એ જ સ્વરૂપમાં એટલે કે ક્રંચી લાગે છે કે દાખલા તરીકે વેફર આપણે ખોલીએ તો વેફર એ આપણે ક્રંચી લાગે છે તો એનું કારણ એમાં હવા નહીં પરંતુ એ નાઇટ્રોજન એમાં ભરેલો હોય એના કારણે એના એ જ સ્વરૂપમાં રહે છે નહીં તો જો એ કંપની દ્વારા બનાવેલા આ વેફર્સના પેકિંગ કે કોઈ પણ ફૂડ પેકિંગ જે છે એ લાંબા સમય કે એક વર્ષ પછી તો એ હવાઈ જવા જોઈએ પણ એ હવાતા નથી તો એમનું એક કારણ એ જ છે નાઇટ્રોજન વાયુ કે એમની અંદર આવા પેકિંગમાં નાઇટ્રોજન છે એ ભરવામાં આવેલો હોય છે એટલા માટે આ થતું હોય છે તો આમ આવા વાતાવરણના વાયુઓ જે છે એ વાયુઓ આપણે ઉપયોગી બને છે અને એની સાથે સાથે આવા વાયુઓ આજે માણસો પણ અમુક જગ્યાએ કે પોતાની જરૂરિયાત અનુસાર એમનું પણ કૃત્રિમ રીતે એમને બનાવી અને એમનો ઉપયોગ કરવા લાગ્યા છે તો કે વધારે ઊંચાઈ પર જતા આ વાયુઓનું પ્રમાણ ઓછું થતું જાય છે એટલે કે વાતાવરણની અંદર આપણે આગળ જોયું હતું કે 800 થી 1000 કિલોમીટર સુધી આ વાયુઓ ફેલાયેલા છે તો આ વાયુઓની અંદર જેમ જેમ પૃથ્વીની સપાટી પરથી આપણે ઊંચાઈએ જતા જાય એટલે કે 800 કિલોમીટર ને 1000 કિલોમીટર સુધી વાતાવરણ છે તો હવે આપણે પૃથ્વીની સપાટી ઉપરથી 110 કિલોમીટર ઊંચાઈએ જાય કે પૃથ્વીની સપાટી ઉપરથી 200 કિલોમીટર ની ઊંચાઈએ જાય તો એમ ઊંચાઈએ જતા આ વાયુઓનું પ્રમાણ ઓછું થતું જાય છે તો એ વાયુઓ વિશે આપણે ખાસ માહિતી મેળવીએ તો કે સૌ પ્રથમ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલી ઊંચાઈ સુધી રહેલો અને આ ઊંચાઈ જતા ઓછો થઈ જાય એટલે એક બાબત એ પણ નહીં નક્કી થઈ જાય કે આટલી ઊંચાઈ સુધી જ આ વાયુ હોય એના પછી વાયુ હશે નહીં કેમ કે હવે 1000 કિલોમીટર કે 1600 કિલોમીટર પછી વાતાવરણ જ નથી તો 1600 કિલોમીટર પછી શું થઈ જાય તો કે પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર પછી શૂન્ય અવકાશ આવી જાય એટલે કે ન્યા તો ના ગુરુત્વાકર્ષણ બળ છે એ કાર્ય કરે છે કે ના તો કોઈ વાયુઓ રહેલા છે એટલે કે એ જગ્યાએ પછી આપણે જોતા હોય એસ્ટ્રોનોટ જે અવકાશ યાત્રીઓ છે તો એ ઓલા સફેદ ડ્રેસ ની અંદર ને હેલ્મેટ કાચના હેલ્મેટ જેવું પહેરેલું હોય તો એની જરૂરિયાત એટલે રહેલી છે કેમ કે ત્યાં કોઈ વાયુ નથી તો હવે એ શ્વાસ કઈ રીતે લઈ શકે અને ત્યાં એ સ્થિર કઈ રીતે રહી શકે તો એના માટે એવો ડ્રેસ જે છે એ કરેલો છે કેમ કે ત્યાં શૂન્ય અવકાશ વાતાવરણ જ નથી તો વાતાવરણમાં ઉપર જતા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ 20 કિલોમીટર ની ઊંચાઈ સુધી જ રહેલો છે પછી ઓછો થતો જાય કે ત્યાં પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ 20 કિલોમીટર ઉપર જાય 21 માં 22 કિલોમીટરે એનું પ્રમાણ ઘટી જાય અને એવી જ રીતે એના પછી એ ઓછો થઈ જાય છે ત્યારબાદ O2 એટલે કે ઓક્સિજન 110 કિલોમીટર ની ઊંચાઈ પછી એમનું પ્રમાણ ઓછું ઓછું થતું જાય અને આપણે કહીએ ને તો કે 130 કિલોમીટર ઊંચા જાય ને તો ત્યાં ઓક્સિજન જ ન હોય એટલે આના કારણે 110 કિલોમીટર ની ઊંચાઈ સુધી જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે મીટર ની વાત નથી કરતા કિલોમીટર ની વાત કરીએ છીએ તો 110 કિલોમીટર ની ઊંચાઈ પછી ઓક્સિજન છે એનું લેવલ ઘટતું જાય છે અને આના કારણે અને આના માટેનું એક તમને ઉદાહરણ પણ આપું કે ખાલી આપણે અમુક મીટર ઊંચાઈ સુધીની પહાડ ચડીએ ને કે દાખલા તરીકે આપણે આબુ પર્વત છે તો આબુ પર્વત પર તમે અમુક ઊંચાઈ સુધી ચડો તો પછી તમને ચક્કર આવવા કે ઉલટી થવી જેવી છે એ પ્રક્રિયા કે સમસ્યા થાય તો આ સમસ્યાનું કારણ શું છે તો કે હવાની અંદર આ જ વસ્તુ કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ઓછું થઈ ગયું એના કારણે આપણે ચક્કર આવવા કે ઉલટી થવી જેવી સમસ્યા જે છે એ આપણે અનુભવીએ છીએ તો જો વિચાર કરો કે ઊંચાઈ ઉપર હવે હોય જ નહીં તો આપણે બેભાન થઈ આટલી ઊંચાઈએ આ વસ્તુ ના હોય અને ઊંચા પહોંચી ગયા તો આપણે બેભાન થઈ જાય એટલા માટે જ પ્લેનની અંદર તમે ઘણા મૂવીની અંદર કે સિરિયલોની અંદર જોયું હોય કે અમુક ઊંચાઈ પછી પ્લેનની અંદર જે છે આવી વસ્તુ થાય તો અમુક પ્રકારના ઓલા માસ્ક જે છે એ સીધા નીચે પડી જાય છે એ શું છે તો કે એ ઓક્સિજન જ છે એટલે એના માટે એ છે એ નીચે પડી જાય દરેક પોતાના મોઢા ઉપર લઈ લે શેનું કારણ તો કે એમને ઓક્સિજનનું લેવલ ડાઉન થઈ ગયું હોય તો એ એમને મરવા લાગે અને એટલા માટે જ પ્લેન ની અંદર આખું પ્લેન પેક હોય અને એની અંદર આ પ્રમાણ જે છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ જળવાયેલું હોય તો આ પણ એના માટેનું એક ઉદાહરણ રહેલું છે
ત્યારબાદ ખાસ આપણે ઓક્સિજન ની વાત કરતા હતા 110 કિલોમીટર ની ઊંચાઈ પછી ઓછું થતું જાય છે ત્યારબાદ નાઇટ્રોજન જોઈએ તો કે નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટર ની ઊંચાઈ જાય ત્યાં સુધી અનુભવાય 135-40 કિલોમીટર ની ઊંચાઈએ નાઇટ્રોજન વાયુ હોય નહીં અને આ નાઇટ્રોજન વાયુ ક્યાં સુધી હોય તો 130 કિલોમીટર ની ઊંચાઈ સુધી તેના પછી હોતો નથી તો આમ અલગ અલગ વાયુઓનું પ્રમાણ પણ વાતાવરણની અંદર ની ઊંચાઈ ઉપર રહેલું છે તો એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુ યાદ રાખજો અને આ વસ્તુ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો એનો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો કે વાતાવરણની અંદર અમુક પ્રકારના વાયુ જે આ વિશે વાત કરી આ વાયુઓ અમુક પ્રકારે ભારે વાયુ હતા અને અમુક વાયુઓ હલકા વાયુઓ પણ હોય તો એમની અંદર આપણે જોઈએ તો કે હાઇડ્રોજન અને હિલિયમ તો આ જે વાયુ છે હાઇડ્રોજન અને હિલિયમ અન્ય વાયુઓની અંદર આવે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ ઊંચાઈ ઉપર હોય કેમ કે એ હલકા છે તો હલકા હોવાને કારણે એ હવાની અંદર વાતાવરણમાં ઉપરની સપાટી ઉપર છે એ રહેલા હોય છે તો આ હલકા વાયુઓ ઊંચાઈ ઉપર એટલે કે ખૂબ વધુ ઊંચાઈ હોય તો ખૂબ વધુ ઊંચાઈએ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ હોય અને હાઇડ્રોજનને કારણે આપણે અમુક પ્રકારે જોઈએ છે કે બાષ્પીભવન થયા પછી હાઇડ્રોજનને કારણે અમુક પ્રકારે વરસાદ આવે છે તો વરસાદ લાવવામાં હાઇડ્રોજન વાયુ છે એ મદદરૂપ થાય છે ત્યારબાદ એમનાથી પણ ઊંચાઈએ એટલે કે સૌથી વધુ ઊંચાઈએ રહેલો વાયુ હોય તો એ છે ઓઝોન વાયુ અને ઓઝોન વાયુ છે એ પૃથ્વીની સપાટીના ઉપરના ભાગની અંદર એટલે કે વાતાવરણની અંદર સૌથી ઉપરનું સ્તર છે એ વાતાવરણની અંદર સૌથી ઉપરનું સ્તર ઓઝોન વાયુ રહેલું છે અને ઓઝોન વાયુ શું કાર્ય કરે છે તો કે ઓઝોન વાયુ સૂર્યના જે પાર જાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આપણને ખૂબ ગરમી અને જો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ચામડી ઉપર સૂર્યના કિરણો ડાયરેક્ટ પડે તો આપણી ચામડીને પણ બાળી નાખે તો આવા ખૂબ વધુ ઊંચું તાપમાન ધરાવતા આવા પારજાંબલી કિરણો છે તો એ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી ઉપર જે છે પૃથ્વી પર આપણને પ્રચંડ ગરમીથી બચાવે છે એટલે કે તાપમાન પણ છે એનું લેવલ ડાઉન રાખે છે તાપમાનમાં લેવલમાં પણ સમાનતા છે એ રાખે છે અને એની સાથે સાથે આ રીતે આપણને ખૂબ ઊંચા તાપમાનથી પૃથ્વી ઉપર રક્ષણ આપવાનું કાર્ય ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ કરે છે અને માણસોએ આજે અમુક પ્રકારે જે ઠંડા ખાસ કરીને સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓ છે એ વધુ કરી દીધા છે કે આપણે અમુક પ્રકારે એસી રેફ્રિજરેટર જેનો ઉપયોગ કરતા થયા છે તો એ ક્લોરોફ્લોરોકાર્બન વાયુ હવામાં મુક્ત કરે છે અને એના કારણે આજે ઓઝોનનું સ્તર છે એ પાતળું પડી ગયું છે અમુક જગ્યાએ તો ગાબડા પડી ગયા છે જેના કારણે પૃથ્વીના અમુક ભાગ ઉપર તાપમાન છે એ વધુ હોય છે એનું કારણ કે ત્યાં ઓઝોનનું સ્તર છે એ પાતળું હોય અને બીજી વસ્તુ ઓઝોન વાયુ જે છે ને એ સ્વાસ્થ્ય વર્ધક છે ખાસ યાદ રાખજો ઓઝોન વાયુ સ્વાસ્થ્ય વર્ધક વાયુ છે અને એના કારણે સવારના 4-5 અને 6 વાગ્યાના સમય દરમિયાન ઓઝોન વાયુ પૃથ્વીની સપાટી ઉપર એટલે કે નીચે હોય તો એના કારણે સ્વાસ્થ્ય વર્ધક હોવાથી લોકો વહેલી સવારમાં ચાલવા જાય છે એટલે કે વોકિંગ કરવા જાય છે તો વોકિંગ કરવાનો સમયગાળો 4-5 અને 6 વાગ્યાનો હોય વહેલો તો ત્યારે જ ઓઝોન વાયુનું પ્રમાણ હોય અને ત્યારે જ આપણે જે છે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓઝોન વાયુ ઓક્સિજન સાથે ભળે તો એના કારણે પણ આપણને જે છે એ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે કેમ કે એ સ્વાસ્થ્ય વર્ધક વાયુ છે અને એની સાથે સાથે વાતાવરણની અંદર અમુક પ્રકારે હવે આપણે બીજી બાબતની ચર્ચા કરીએ છીએ કે આ વાયુઓ વિશે અહીંયા સુધી છે હવે વાયુઓ સિવાય ફરી પાછા આપણે વાતાવરણની અંદર બીજી બાબતોની ચર્ચા કરીએ તો કે વાતાવરણની અંદર રહેલા આવા રજકણો વરાળ જે આ બધા કણો રહેલા છે એને કારણે આ વાતાવરણ જે છે એ આખું ફેલાયેલું છે અને સૂર્યના જે કિરણો છે તો એ સૂર્યના કિરણો પણ આ રજકણોને કારણે જ આ પૃથ્વી ઉપર ફેલાઈ રહ્યા છે કે એ જે આપણે રેલાતા દેખાય છે કે સૂર્યનો પ્રકાશ આવ્યો અને કિરણ જે છે એ આપણે દેખાય તો એમનું કારણ પણ રજકણો રહેલા છે કે રજકણોથી સૂર્યનો પ્રકાશ રેલાય છે અને આ રજકણો દ્વારા જ જે એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે ખાસ હવે અહીંયા ધ્યાન આપજો
કે વાતાવરણમાં રહેલા આવા રજકણોને લીધે કે સૂર્યનો પ્રકાશ જે ફેલાવે છે તો એના કારણે રજકણોને લીધે એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી. આ બાબત ખાસ યાદ રાખજો, કેમ કે આપણને વૈજ્ઞાનિક કારણ તરીકે પણ પૂછાઈ શકે છે કે સૂર્યના પ્રકાશથી વાતાવરણને લીધે એકાએક અજવાળું કે એકાએક અંધારું થતું નથી. કારણ જણાવો. આનું કારણ એ જ છે કે વાતાવરણની અંદર રહેલા રજકણો છે એ રજકણો આ સૂર્યના કિરણોને ધીમે ધીમે ફેલાવો કરે છે અને એ ધીમે ધીમે ફેલાવો કરવાને કારણે એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી. જેમ આપણે જોઈએ છે કે આપણા રૂમની અંદર સાંજના સમયે તમે આ અનુભવ્યું જ હોય કે તમારા બંધ રૂમની અંદર તમે હોય અને લાઇટ પંખા બંધ કરી દો તો તમારી નજર સામે એકાએક ડાયરેક્ટ અંધારું આવી જાય છે અને તમે આગળની વસ્તુ જોઈ શકતા નથી. તો જો આ એકાએક અંધારું થવાને કારણે આવી સમસ્યા રહી. અને એવી જ રીતે એકાએક અજવાળું થઈ જાય તો પણ આપણી આંખો અંજાઈ જાય છે. તમે અંધારામાં હોય અને તમારી આંખો પર કોઈ પણ બેટરીનો પ્રકાશ કરે છે, ટોર્ચથી પ્રકાશ કરે છે, તો તમે જોઈ શકતા નથી કારણ કે તમારી આંખો અંજાઈ જાય છે. તો જો એકાએક અજવાળું કે એકાએક અંધારું થાય તો આવી સમસ્યા થાય. તો આ રજકણોને કારણે સૂર્યના પ્રકાશ ધીમે ધીમે ઓછો થાય છે અને અજવાળું પણ ધીમે ધીમે ફેલાય છે. કારણ છે વાતાવરણમાં રહેલા રજકણો. તો એ રજકણોને કારણે આ થાય છે. આમ આ વાતાવરણ છે એ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ વાતાવરણ જે છે એ આપણી એક કુદરતની ઢાલ રહેલી છે અને વાતાવરણ દ્વારા આપણે આ સજીવ સૃષ્ટિને જે શ્વાસોશ્વાસ માટેના કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા વાયુઓ પણ આપણે જીવાવરણને ઇંગ્લિશની અંદર બાયોસ્ફિયર કહેવામાં આવે છે. હવે જીવાવરણની આપણે વ્યાખ્યા જોઈએ તો કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં આ ત્રણેયની અંદર જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. જીવસૃષ્ટિ એટલે કે જેમની અંદર વનસ્પતિ, માણસો, પશુ પક્ષીઓ, જીવજંતુઓ તમામનો જેમની અંદર જીવ છે એ સમાવેશ થાય તો એવી તમામ જીવસૃષ્ટિને જીવાવરણ કહે છે. આ જીવાવરણની અંદર માનવોનો આધાર રહેલો છે અને એની સાથે સાથે માનવ જીવનના અસ્તિત્વ અને નિર્માણ એટલે કે એમનું જીવન ટકાવી રાખવું અને ત્યારબાદ એમના મૃત્યુનો આધાર પણ જીવાવરણ છે એ રહેલું છે. કેમ કે જીવાવરણ એમની અંદરથી જીવ વહી જાય એટલે શું તો કે નિર્વાહ, મૃત્યુ અને એની સાથે સાથે નિર્વાહનો બીજો પણ શબ્દ એટલે કે બીજો પણ અર્થ અહીંયા એ થાય છે કે એમને રોજીરોટી કમાવી, એમનો આર્થિક જીવન નિર્વાહ જે છે તો એ આર્થિક જીવન નિર્વાહ એટલે કે કામ ધંધો કરવો એ પણ એમના જીવવરણ સાથે જ સંકળાયેલો છે. એટલે કે અમુક પશુઓની મદદથી એ કાર્ય કરે છે તો આ પણ જીવાવરણ સાથે જ સંબંધ ધરાવે છે. અને એમનું મૃત્યુ પણ કે જીવાવરણનો એનો અંત એટલે મૃત્યુ તો એ પણ જીવાવરણને આભારી રહેલું છે. અને આના કારણે માનવીય પ્રવૃત્તિઓની અસર જોઈએ તો કે આ ચારેય આવરણો છે એ ચારેય આવરણોમાં માનવીય પોતાની પ્રવૃત્તિ કરે છે એટલે કે માનવી પોતાનો વિકાસ સાધે છે અને આ વિકાસ સાધવામાં વિક્ષેપ પાડે એટલે કે વિક્ષેપ કરવાથી એમને તોડી નાખે તો જે સંતુલિત તંત્ર હોય કે કુદરત દ્વારા જે સમતુલાની નિર્માણ કરવામાં આવેલું છે તો એ સંતુલિત તંત્રની અંદર ખલેલ પહોંચાડે છે એટલે કે એમને અસ્તવ્યસ્ત કરી નાખે છે. કે વાતાવરણની અંદરથી એ જલાવરણનો વધુ ઉપયોગ કરી લે છે તો જલાવરણ છે એ અછત થઈ જાય છે, ખૂટી જાય છે તો એના કારણે એને ખલેલ પહોંચે છે અને આ ખલેલ પહોંચવાને કારણે તો માનવીએ આવી તંત્રની અંદર વિક્ષેપ પાડે છે તો એની કારણે મુશ્કેલી ઊભી થાય છે એટલે કે પાણી ઘટવા લાગે. એવી જ રીતે આપણે જોઈએ તો કે એમની અંદર માણસો વાતાવરણની અંદર ઉદ્યોગો દ્વારા છે એ ઉદ્યોગો દ્વારા ધુમાડાને કારણે વાતાવરણને દૂષિત કરે છે તો હવાનું પ્રદૂષણ થાય છે. તો આ બધા પ્રદૂષણો શું છે તો કે માનવીય પ્રવૃત્તિઓના કારણે એમની અંદર એટલે કે પ્રાકૃતિક તંત્રોની અંદર વિક્ષેપ પડે છે અને એ વિક્ષેપથી મુશ્કેલી એટલે કે પ્રદૂષણ જેવી મુશ્કેલી ઊભી થાય છે. અને આના કારણે કે માનવીય પોતાના વિકાસને
પોષક બને છે, પોતાના વિકાસને પરિણામે કુદરતની પોષણ કડીઓ છે તો એ કુદરતની પોષણ કડીઓને તોડી નાખે છે, અને આવી પોષણ કડીઓ તોડી નાખતા માનવીઓ પણ જોખમાય છે, એટલે કે આ તમામ પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે. અને આવી સ્થિતિમાં માનવી અને પર્યાવરણ, તો કે માનવ માટે પણ હાનિકારક છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક, એટલે કે નુકસાનદાયી જે છે એ નુકસાનદાયી સ્થિતિની, નુકસાનદાયી પરિસ્થિતિની રચના થાય છે, અને આ નુકસાન પછી માણસોએ જ ભોગવવું પડે છે. તો આમ આવી બધી માનવીય પ્રવૃત્તિઓની અસર પણ આવા ચારેય આવરણો, એટલે કે વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને એની સાથે સાથે મૃદાવરણ પણ થાય છે. તો આમ અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણના અંતે તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે, જેમની અંદર વિકલ્પ, ત્યારબાદ જોડકા કે પછી ખાલી જગ્યા અને એની સાથે સાથે એક બે વાક્યના પ્રશ્નો પણ પૂછાયેલા હશે. તો આ પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.